વરસાદી પાણી ના આગળ નિકાલ માટે આશરે 2.5 કરોડ રૂપિયાના પણ ભૂમિપૂજન કરવામાં આવ્યા હતા અને આમ કુલ 2.85 કરોડ ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. ડભોઈ નગર વિકસિત થતું જાય છે તેમ પ્રજાને પ્રાથમિક સુવિધા અપાવવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે 36 લાખના ખર્ચે સરદાર બાગ ખાતે પાણી સંગ્રહ સંપ બનાવવામાં આવનાર છે તેનું આજ રોજ ડભોઈ વિધાનસભા મત વિસ્તારના ઢોકલાડીલા વિકાસ પુરુષ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કર્યા બાદ શહેરના 43 વિસ્તારોમાં આશરે ₹50 કરોડ ના ખર્ચે સીસી રોડ રસ્તા પેવર બ્લોક અને આગળ નિકાલ કરવા માટેના ભૂમિપૂજન પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ડભોઈ વિકસિત થઈ રહ્યું છે ત્યારે તેની પ્રાથમિક સુવિધા પાણીની જરૂરિયાત હોય જેને ધ્યાનમાં લઈને પીવાના પાણી સંગ્રહ રહે તે માટે સંપ સરદાર બાગ ખાતે બનાવવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સાથે આજ નગરમાં પણ વિવિધ 43 જગ્યા વિસ્તારોમાં આશરે ₹2.5 કરોડના ખર્ચે રોડ રસ્તા પેવર બ્લોક વગેરે વિકાસના કામો અંગે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અગાઉ 3 વર્ષમાં નગરમાં વિકાસના અનેક કામો થયા છે. આગળ પણ વિકાસના કામો અંગે સરકારમાંથી ગ્રાન્ટો આવવાની હોય બાકી રહેલા કામો પણ પરિપૂર્ણ કરવામાં આવશે જે દરબાવતીની પ્રજાએ ભાજપ પક્ષ ઉપર અપેક્ષા રાખવામાં આવી છે તે પરિપૂર્ણ કરવામાં આવશે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બિરન શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, વિશાલ શાહ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર સંદીપભાઈ શાહ, પદાધિકારીઓ અધિકારીઓ, ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી, સદસ્યશ્રીઓ અને ભાજપના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ, અને એને અનુરૂપ દરબાવતી નગરી વિકાસના પગલે આગળ વધી રહી છે. આજે અહીંયા સરદારબાગ ખાતે 36 લાખના રૂપિયાના ખર્ચે પાણીના સંપનું આયોજન કરવામાં આવ્યું છે, એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. સાથે સાથે જ નગરમાં 43 જેટલા સ્થળો પર રસ્તા, RCCના રોડ, પેવર બ્લોક, વરસાદી પાણીના નિકાલને એ વ્યવસ્થાઓ આપગધું કરીને લગભગ 2.5 કરોડ રૂપિયાના આ 43 કામો પણ હાથ પર લેવામાં આવ્યા છે, જેનું ભૂમિપૂજન પણ આજરોજ કરવામાં આવ્યું છે. આમ કરીને 2.85 કરોડ રૂપિયાના કામો આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એ કામો પૂર્ણ કરીને એનું લોકાર્પણ કરવામાં આવશે. હું આપના મારફત દરબાવતી નગરીના તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને જોઈ રહ્યા છો કે છેલ્લા 3 વર્ષમાં નગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યું ત્યારથી વિકાસના અનેક કામો નગરમાં થયા છે. આગામી દિવસોમાં પણ અનેક ગ્રાન્ટો આવી રહી છે અને એના દ્વારા નગરપાલિકાના બીજા જે કંઈ કામો છે અને લોકોની જે અપેક્ષાઓ ભારતીય જનતા પક્ષ પર રાખેલી છે તમામ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આવશે.